हेलो स्टूडेंट्स, धोरण 12 पार्ट 3 यूनिट 9 चैप्टर 12 बायोटेक्नोलॉजी અને તેના પ્રયોજનો તેમાં આપણે ગયા લેક્ચર માં આપણે જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન વિશે ભણ્યા કે ઔષધોની અંદર કઈ રીતે બાયોટેક્નોલોજી નો ઉપયોગ થાય છે अभ्यास कर मानव इंसुलिन जे लिली लिन नामना अमेरिकन कंपनी ए बनावामां आव्यो हतो। आजे आपणे जनीन थेरापी में कई रीते बायोटेक्नोलॉजी नो उपयोग करवामां आवे छे तेना विशे आपणे जोईशुं। जनीन थेरापी में आपणे जोईए तो सौ प्रथम अगर कोई व्यक्ति कोई आनुवंशिक रोग साथे जन्मे तो शुं ए रोग माटे उपचार व्यवस्था उपलब्ध छे के नथी, तो जनीन थेरापी जे छे ए प्रकारनो प्रयोग छे जेमां अलग अलग पद्धतिओनो उपयोग करीने भ्रूणनी अंदर तेनुं निदान करवामां आवे छे, जे रोगनुं निदान करवामां आवे छे અને જે જનીન ક્ષતિ હોય છે તે સુધારવામાં આવે છે। એટલે કે આ પદ્ધતિમાં ભ્રૂણની અંદર સૌપ્રથમ રોગનું નિદાન કરવામાં આવે છે અને જનીન જે ક્ષતિ જોવા મળતી હોય છે તે રોગની અંદર તેમાં સુધારો કરવામાં આવે છે અને આ રોગની સારવાર માટે જે જનીન હોય છે તે વ્યક્તિના કોષોમાં અથવા તો વ્યક્તિ જે હોય છે તેની પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે। એટલે આમાં શું કરવામાં આવે છે આ સારવારમાં કે વ્યક્તિ અથવા જે ભ્રૂણ હોય છે તેમાં સામાન્ય જનીનનો પ્રવેશ કરાવવામાં આવે છે। પ્રવેશ કરીને તે રોગનું જે હોય છે તે નિદાન અથવા તો સારવાર કરવામાં આવે છે। સૌપ્રથમ આપણે તેનો એક પ્રયોગ જોઈએ, તમને જોડીમાં પાના નંબર 211 ઉપર આપેલું છે કે સૌપ્રથમ એ પ્રયોગ જે છે 1990 માં એક 4 વર્ષની છોકરી હતી તેમાં એડિનોસાઇન ડી અમિનેઝની ઉણપ દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો। જેને એડીએ તરીકે પણ ઓળખવામાં આવે છે આ જે ઉત્સેચક જે છે તે રોગ પ્રતિકારકતા માટે અતિ આવશ્યક હોય છે। સમસ્યા જે હોય છે તેને લીધે પ્રવર્તે છે તો એડિનોસાઇન ડી અમિનેઝના જે જનીન હોય છે
अमुक वच्चे अथवा तो क्या क्या जगह लोप थई जाय छे
જનીન થેરાપીનો ઉપયોગ જે છે એ રોગોના નિદાન અથવા તો તેના સારવાર માટે કરવામાં આવે છે, જેમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। આગળ આપણે તેનો બીજો ઉપયોગ જોઈએ, તો બીજો ઉપયોગ એનો આણ્વિક નિદાન માટે છે। મોલેક્યુલર ડાયગ્નોસિસમાં કેવી રીતે જૈવ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે, તો રોગની જે સારવાર કરવી હોય તો સૌ પ્રથમ તેનું નિદાન અને તે રોગની જે દેહધર્મ વિદ્યા હોય છે તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે, તો જ રોગનો ઉપચાર આગળ જતા શક્ય બને છે। તો આ માટે તેનું નિદાન મેળવવું જે હોય છે તેના માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, તેનો ઉપયોગ કરવામાં આવે છે। બીજો જે છે પીસીઆર એટલે કે પોલિમરાઇઝ ચેઇન રિએક્શન, તેનો ઉપયોગ કરવામાં આવે છે। ત્રીજો જે છે એલાઇઝા કરવામાં આવે છે, એન્ઝાઇમ લિંક ઇમ્યુનો એસે। તો વગેરે જેવી ટેકનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને રોગનું પ્રારંભિક નિદાન કરવામાં આવે છે। જ્યારે બહુ ઓછી સંખ્યામાં વાયરસ અથવા તો બેક્ટેરિયા હોય અથવા તો રોગના ચિહ્નો બરાબર દેખાતા ના હોય, રોગના ચિહ્નો સ્પષ્ટ ના હોય, ત્યારે તેનું નિદાન કરવા માટે પીસીઆરનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે પીસીઆરની મદદથી જે બહુ ઓછી સંખ્યામાં વાયરસ અને બેક્ટેરિયા હોય તેમનું દ્વિગુણન થાય છે અને તેને આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ, જેને લીધે રોગનું નિદાન કરવું શક્ય બની જાય છે। આ રીતે જે એડ્સના જે દર્દીઓ હોય છે તેમાં એચઆઈવીની ઓળખ માટે પણ પીસીઆરનો ઉપયોગ કરવામાં આવે છે। બીજી એક ટેકનિક જે છે અલાઇઝા, તો અલાઇઝા જે છે એન્ટીજન એન્ટીબોડી ડિટેક્ટ કરવા માટેની એક ટેકનિક છે, જેમાં એન્ટીજનની હાજરી અથવા તો રોગકારક વિરુદ્ધ જે એન્ટીબોડીનું જે નિર્માણ થાય છે તેની ચકાસણી કરવામાં આવે છે। જેમાં મનુષ્યનું જે સીરમ સેમ્પલ લેવામાં આવે છે, જેમાં એન્ટીજન અથવા તો એન્ટીબોડી એમાં
हाजर छे के नहीं तेनु निदान जे छे अलाइजा द्वारा करवामां आवे छे के तेनी मददथी जे रोगना आपणे झड़पथी ओळखी शकीए छीए अने जे संक्रमण जे होय छे तेनी आपणे ચકાસણી કરી શકીએ છીએ। હવે ત્રીજો આગળ ટોપિક આવે છે આપણો પારજનનિક પ્રાણીઓ। સૌ પ્રથમ તો પારજનનિક પ્રાણીઓ એટલે શું તેના વિશે આપણે જોઈએ તો જે પ્રાણીઓ અમુક પ્રાણીઓ હોય છે તેમના જે ડીએનએ હોય છે તેને તબદીલ કરવામાં આવેલું હોય એટલે કે તેમાં વિદેશી અથવા તો બહારનું જનીન જે હોય છે તે વ્યક્ત થયેલું હોય તેને પારજનનિક પ્રાણીઓ કહેવામાં આવે છે। સામાન્ય દેધર્મ વિદ્યા અને વિકાસ એટલે કે આજે પારજનનિક પ્રાણીઓ જે હોય છે તેનું જે નિર્માણ કરવામાં આવે છે તે જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ અને તેમના કાર્યો ઉપર શું અસર થાય છે તેનો અભ્યાસ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે જનીનનું નિયંત્રણ કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરવો હોય પછી એ જે જમીન અથવા તો શરીરનો વિકાસ એની વૃદ્ધિ એના જે કાર્યો ઉપર શું અસર થાય છે
માટે જે જવાબદાર જે છે જટિલ કારકો ઇન્સ્યુલિન, તો ઇન્સ્યુલિન જે છે વૃદ્ધિ કારકનો અભ્યાસ કરવો હોય તેના માટે પાચજનક પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે। મનુષ્યમાં વિવિધ પ્રકારનો જે રોગ થતા હોય છે તેનો ડિટેલમાં અભ્યાસ કરવો જરૂરી બની જાય છે। તો રોગના વિકાસમાં જનીનોની શું ભૂમિકા હોય છે તે જાણવા માટે અથવા તો આપણી જે સમજ એના વિશે વધારવી હોય તેના માટે મોટા પાયે પાચજનક જે પ્રાણીઓ હોય છે તેમને વિકસાવવામાં આવે છે। આ જે માનવ રોગો માટે પાચજનક પ્રાણીઓનો જે છે મોડલ તરીકે તેમનો પ્રયોગ કરવામાં આવે છે। જેમકે અલગ અલગ જે રોગો હોય છે કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા, વગેરે અનેક રોગો જે મનુષ્યના શરીરમાં જોવા મળે છે તેનો જે જનીનો જે છે એ રોગ ઉપર શું અસર કરે છે તો તે જાણવા માટે પાચજનક પ્રાણીઓ વિકસાવવામાં આવેલા હોય છે। ત્રીજું આપણે જોઈએ તો જૈવિક નિપજો, માનવ રોગો જે હોય છે તેની સારવાર કરવા માટે દવાની જરૂર પડતી હોય છે। તો આ જે દવા હોય છે એ કઈ જૈવિક નિપજોની બનેલી છે એટલે કે જે દવાનો ઉપયોગ કરવામાં આવે છે તે અલગ અલગ જૈવિક નિપજોની બનેલી હોય છે। તો આ જે જૈવિક નિપજો હોય છે તેનું ઉત્પાદન કરવું ઘણું ખર્ચાળ બની જાય છે। તો આ માટે પાચજનક પ્રાણીઓ જે છે તે વિકસાવવામાં આવેલા હોય છે કે જે જૈવિક નિપજોનું નિર્માણ કરી શકે છે અને તેમાં ડીએનએનો જે ભાગ હોય છે તેને પ્રવેશ કરાવવામાં આવે છે। તેનું એક ઉદાહરણ આપણે જોઈએ તો માનવ જે પ્રોટીન જે છે તેનો ઉપયોગ એમ્ફિઝેમાની સારવાર માટે થાય છે। બીજો એક જે છે ફિનાઇલકેટોન્યુરિયા રોગ જે છે અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવેલો છે। તો આ બંને રોગ જે છે તેની જે દવાઓ હોય છે અને જે જૈવિક નિપજો મેળવવા માટે પાચજનક પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવેલો છે। ત્રીજું એક એનું ઉદાહરણ જે છે એ પાચજનક ગાય ગોઝી જે છે તેના દ્વારા જે પ્રોટીનવાળું દૂધ જે છે તૈયાર કરવામાં આવેલું હતું। આલ્ફા લેક્ટોબ્યુમિન ધરાવવાને કારણે તે માનવ શિશુ માટે જે હોય છે તે એકદમ પોષણયુક્ત બની જાય છે। તો આ રીતે જે છે જૈવિક નિપજોમાં પાચજનક પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે।
ચોથું એનું આપણે જોઈએ તો રસીની સુરક્ષા, તો રસીની સુરક્ષા માટે પરીક્ષણ કરવા માટે જે 12 જનીની જે હોય છે ઉંદરો તૈયાર કરવામાં આવે છે, એટલે કે પોલિયો આપણે તેનું ઉદાહરણ જોઈએ તો પોલિયો રસીની જે સુરક્ષા જે હોય છે તો એ કેટલી સુરક્ષા આપણને પૂરી પાડે છે, તો તેનું પરીક્ષણ કરવા માટે આવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે જેના માટે 12 જનીની ઉંદરોનો ઉપયોગ કરવામાં આવે છે। બીજું એક ઉદાહરણ છે રાસાયણિક સુરક્ષા પરીક્ષણ। રાસાયણિક સુરક્ષા પરીક્ષણમાં જે દવાઓ હોય છે તે કેટલી તેમની વિષારીતાનું પરીક્ષણ કરવામાં આવે છે। આગળ આપણે જોઈએ 12.4 નૈતિક પ્રશ્નો। માનવ જે પ્રવૃત્તિઓ કરે છે તેના પરીક્ષણ માટે જે સજીવો મદદરૂપ બને છે અથવા તો નુકસાનકારક હોય તેના મૂલ્યાંકન માટે નીતિ નિયમો હોવા આવશ્યક હોય છે, એટલા માટે તેમણે સંગઠનની સ્થાપના કરી જેનું નામ છે GEAC, જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી। આજે 12 જનીની જે સજીવો હોય છે તેમની સુરક્ષા માટે આ સંગઠનની સ્થાપના કરવામાં આવી છે જેમાં કેટલાક નીતિ નિયમોનો સમાવેશ કરવામાં આવેલો છે। ત્યારબાદ આવે છે જૈવ તસ્કરી। જૈવ તસ્કરી એટલે શું? તો જે બહુરાષ્ટ્રીય જે કંપની હોય છે અને અન્ય સંગઠનો જે હોય છે તેઓ પેટન્ટ તેઓ જે વિકસાવે છે જે તે દેશ દ્વારા અથવા તો તેમની મંજૂરી વગર અથવા તો આર્થિક લાભ આપ્યા વગર તેમનું શોષણ કરે છે તો તેને જૈવ તસ્કરી કહેવામાં આવે છે। એટલે કે પેટન્ટનો ગેરકાયદેસર રીતે તેમનો ઉપયોગ કરવામાં આવે છે। તો ભારતીય સંસદ બિલમાં હમણાં જ પેટન્ટ બિલમાં જે છે એ બીજો મુસદ્દો લાગુ કરેલો છે, એટલે કે તે એવા બધા મુદ્દાઓને ધ્યાનમાં લેશે જે પેટન્ટ જે સંબંધિત જે નિયમો હોય છે સંશોધન હોય છે જે બધું એમાં પ્રયાસ એમના સામેલ હોય છે। આ પેટન્ટ જે હોય છે એ વિવિધ બધી હળદરની લીમડાના પેટન્ટ મેળવવા માટે બી ઘણા બધી કંપનીઓએ પ્રયત્ન કરેલા છે। તો આ રીતે બીજું કોઈ પેટન્ટ લઈ ના લે, બીજી કોઈ કંપની તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ ના કરે તે માટે કેટલાક નીતિ નિયમો ઘડવામાં આવેલા છે। તો આ સાથે આ ચેપ્ટર અહીં પૂરું થાય છે।